નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10માં ઇંગ્લિશમાં જે રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સમાં પૂછાય છે એના વિશે, એટલે કે પહેલી પ્રિલિમ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી રિપોર્ટ રાઇટિંગ કયો છે અને એને લખવાનો કેવી રીતે હોય છે. તો હું તમને મોસ્ટ આઈએમપી 5 રિપોર્ટ કહીશ, એટલે કે એના ટોપિક કહીશ, અને એમાંથી એક ટોપિક વિશે ડિટેલમાં એક્સપ્લેન કરી કે કેવી રીતે લખી શકાય છે. વિડીયો આગળ શરૂ કરું એ પહેલાં તમને રિક્વેસ્ટ કરી દઉં કે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય અને તમે અમને મદદ કરવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ છે, એના દ્વારા એમેઝોન ઉપરથી તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો, જેથી કરીને અમને થોડું કમિશન મળે અને તમે અમને મદદ કરી શકો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા અને ઉપયોગી સાબિત થતા હોય તો તમે આટલું રિક્વેસ્ટ જરૂરથી માનજો અને બીજા મિત્રોને પણ આ લિંક દ્વારા ખરીદી કરવા માટે સજેશન કરજો. ચલો આપણે વિડીયોને આગળ શરૂ કરીએ. સૌથી પહેલો રિપોર્ટ છે કે રાઇટ રિપોર્ટ ફોર યોર સ્કૂલ મેગેઝિન ઓન મધર ટંગ ડે સેલિબ્રેટિંગ ઇન યોર સ્કૂલ ઓન 21st February. આપણને ખબર છે કે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃ દિવસ તરીકે ઉજવાય છે, તો એના વિશે આપણે સ્કૂલમાં કે મધર ટંગ ડે સેલિબ્રેટ કર્યો, તો એના વિશે ડિટેલમાં આપણે એક્સપ્લેન કરવાનું છે રિપોર્ટમાં. હવે રિપોર્ટ વિશે એક ખાસ માહિતી આપી દઉં કે રિપોર્ટ હંમેશા પાસ્ટ ટેન્સમાં લખાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓ ફ્લોમાં કોઈ પ્રેઝન્ટ ટેન્સમાં ને એમાં લખતા હોય છે તો એ રિપોર્ટની ખરાબ અસર પડે અને ઓછા માર્ક્સ, એટલે કે માર્ક્સ કપાઈ શકે. તો એનું ધ્યાન રાખવાનું કે દરેકે દરેક વાક્ય પાસ્ટ ટેન્સમાં હોવું જોઈએ. તો આ પહેલો રિપોર્ટ થયો. એના પછી જોઈશું તો બીજો છે, યુ આર અ યંગ લીડર ઓફ યોર લોકાલિટી, રાઇટ અ રિપોર્ટ ઓન વોટ યુ ડીડ ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન યોર લોકાલિટી. એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે તમે તમારા એરિયામાં અથવા તો તમે જે જગ્યાએ રહો છો તેની આસપાસના વિસ્તારમાં જો તમે લીડર હો તો તમે શું કરી શકો, એટલે કે એના ઉપર રિપોર્ટ લખવાનો છે. કે જો તમે યંગ લીડર હો તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર તમારે એને ઉજવણી કેવી રીતે કરી હતી અથવા તો કેવી રીતે કરો એના વિશે એક્સપ્લેન કરવાનું છે. ચલો એનાથી આગળ જોઈએ તો રાઇટ અ રિપોર્ટ અબાઉટ યોર વિઝિટ ટુ અ સાયન્સ ફેર ઓફ ડિસ્ટ્રિક્ટ લેવલ એટ આણંદ. એટલે કે આણંદમાં સાયન્સ ફેર ડિસ્ટ્રિક્ટ લેવલનો યોજાયો હતો, તો એના વિશે રિપોર્ટ લખવાનો છે કે તમે ત્યાં જઈને શું શું જોયું એ બધું. તો આ રિપોર્ટને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરીએ છીએ, વિડીયોની અંત સુધી જરૂરથી જોજો. ચોથું છે, રાઇટ અ રિપોર્ટ ઓન અ બ્લડ ડોનેશન કેમ્પ હેલ્ડ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 વર્ડ. ક્યારે યોજાયો હતો, હુ ઓર્ગેનાઇઝ, કોને ઓર્ગેનાઇઝ કર્યો હતો, હુ જોઈન, કોણ આવ્યું હતું ચીફ ગેસ્ટ તરીકે, હાઉ મેની પર્સન ડોનેટ, કેટલા લોકોએ ડોનેશન કર્યું, વોટ ઇઝ ધ કોઝ બિહાઇન્ડ ઇટ, એટલે કે આ બ્લડ ડોનેશન યોજવા પાછળનું કારણ શું છે, સર્ટિફિકેટ, થેન્ક યુ સ્પીચ એટસેટ્રા. આટલા મુદ્દાનો ઉપયોગ કરીને તમે રિપોર્ટ લખી શકો છો. ચલો એથી આગળ જોઈએ તો રાઇટ અ રિપોર્ટ ઓન ઇલેક્યુશન કોમ્પિટિશન યુ આર પાર્ટિસિપેટ ઇન, વેન, એટલે કે ક્યારે યોજાઈ હતી, વેન વોઝ ઇટ હેલ્ડ, ક્યાં યોજાઈ હતી, હુ પાર્ટિસિપેટેડ ઇન, એટલે કે કોને ભાગ લીધો હતો, સબ્જેક્ટ શું હતો, પાર્ટિસિપેટ્સ, સ્પીચીસ, ચીફ ગેસ્ટ, સ્પીચ, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, તો ક્યાં યોજાઈ હતી, કોને ભાગ લીધો હતો, એનો ટોપિક શું હતો, પાર્ટિસિપેટે શું સ્પીચ આપી, ચીફ ગેસ્ટે શું કીધું અને પ્રાઇઝનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થયું એ તમારે એક્સપ્લેન કરવાનું છે. તો ચલો આપણે હવે જોઈશું તો ડિટેલમાં કે રિપોર્ટ કેવી રીતે લખાય. આપણે જે સાયન્સ ફેરનો રિપોર્ટ છે એને ડિટેલમાં તમને સેમ્પલ તરીકે તમારે જોવું હોય તો એની PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે ટેલિગ્રામ ચેનલની, ત્યાં જઈને તમે PDF ડાઉનલોડ કરી શકો છો. એ જસ્ટ સેમ્પલ તરીકે હશે. તો હવે આપણે જોઈશું એ રિપોર્ટને કેવી રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ આપણો ટોપિક છે રાઇટ અ રિપોર્ટ અબાઉટ યોર વિઝિટ ટુ અ સાયન્સ ફેર ઓફ ડિસ્ટ્રિક્ટ લેવલ એટ આણંદ. એટલે કે આણંદમાં જે ડિસ્ટ્રિક્ટ લેવલનો સાયન્સ ફેર યોજાયો હતો એના વિશે રિપોર્ટ લખવાનું છે. અગાઉ વાત કરીએ પ્રમાણે રિપોર્ટ છે હંમેશા પાસ્ટ ટેન્સમાં હોવો જોઈએ. તો સૌથી પહેલાં તો જે સ્થળે આપણે યોજાયું હતું એનું લખીશું નામ, કે સાયન્સ ફેર એટ આણંદ. એના પછી યેસ્ટરડે આઈ હેવ વિઝિટેડ સાયન્સ ફેર વિચ ઇઝ લોકેટેડ એટ આણંદ ઇન ગુજરાત, વિચ ઇઝ ઓર્ગેનાઇઝ બાય બિગ એન્ડ વેલ એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યૂટ. ધેર વેર સાયન્સ ફેર ઓફ સ્કૂલ્સ એન્ડ અ હ્યુઝ ડોમ ફોર 3D મૂવીઝ. વી રીચ ધેર બાય બસ એન્ડ વેન વી શો ધ એન્ટ્રન્સ ઓફ ધ સાયન્સ ફેર વી વેર ઓન ક્લાઉડ 9. વી જસ્ટ ફેલ્ટ લાઈક વી હેવ બીકમ જુનિયર સાયન્ટિસ્ટ. ધેર વેર સો મેની વર્ડ્સ
લાઈક એન્શિયન્ટ મિડલ એન્ડ લેટેસ્ટ મોડલ. એનાથી આગળ જો તમે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે પેરેગ્રાફ બનાવવા ઈચ્છતા હોય તો હંમેશા પેરેગ્રાફ બે રીતે લખાય. જો અહીંયા તમે આગળ સ્પેસ ના છોડવા ઈચ્છતા હોય તો વચ્ચે એક લાઈન છોડવી પડે બે પેરેગ્રાફ પછી, અને જો તમે આ પેરેગ્રાફને થોડી આગળ સ્પેસ છોડીને પછી પેરેગ્રાફ શરૂ કરતા હોય તો વચ્ચે લાઈન છોડવાની જરૂર નથી. શક્ય હોય તો બે પેરેગ્રાફમાં તમારે રિપોર્ટ કમ્પ્લીટ કરો તો સારામાં સારું છે, પણ એથી વધુ પણ તમે ભાગ પાડી શકો છો. ચલો, વેન વી રીચ ધેર ડોક્ટર બત્રા કમ ટુ રિસીવ અસ એન્ડ વેલકમ અસ વેરી વોર્મલી. ધેન વી વેર ગિવન બ્રેકફાસ્ટ, ઇટ વોઝ સો ડિલિશિયસ. ધેન વી એન્ટર્ડ ધ હ્યુઝ ડોમ વિચ ઇઝ અ શેપ ઓફ અર્થ, વિચ ઇઝ અ પ્લેનેટોરિયમ વેર વી શો stars and planets, which was amazing experience. Then we entered in the aerospace and plane compartment where there were so many planes were placed and space shuttle too, and there were a ride named space ride which gave us a real space traveling experience. Then we saw new invention and ongoing research, and Dr. Batra gave some lights on some basics of physics and space which boost up our mind. Then we enter where we were given third glass 3D glasses, and we were so excited to watch movie. The name of movie is Rajosas, which was about the dinosaur, which was very good experience. Then we took refreshment and spent some time in garden where there was a pond having fishes. We fed them and enjoy a lot. Then we left for a home with such a great memory of science fair. This visit really changed my way to see surrounding world. તો વિદ્યાર્થી મિત્રો, આ તો રિપોર્ટ નું સેમ્પલ કે તમે આ રીતે આખો રિપોર્ટ એક્સપ્લેન કરી શકો છો, અને અહીંયા તમે જોશો તો દરેકે દરેક સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, બીજા દોસ્તોને પણ શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી રેગ્યુલર આવા વિડીયો તમને મળતા રહે અને પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.